વેલકમ ફ્રેન્ડ્સ તો આજે આપણે ધી વાય બીકોમ સેમ ફાઈફમાં ગુણોત્તર વિશ્લેષણ એટલે કે આ ચેપ્ટર એકાઉન્ટ સિક્સનું છે જેની અંદર આજે આપણે ચોખા નફાના ગુણોત્તરનું સૂત્ર એ સૂત્રની અંદર જે સ્ટેપ બાય સ્ટેપ આપણે ચાલવાનું છે એ આપણે જોઈશું અને મોઢે કરશું આની પહેલાં મેં કાચા નફાનું ગુણોત્તર એના સ્ટેપ બાય સ્ટેપ સૂત્રો એ બધું સમજાવી દીધું છે જો તમે વિડીયો નથી જોયો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઉં છું કા તો તમે આપણા ચેનલ પર જઈને જોઈ શકો છો વિડીયો તમને સમજ પડશે અને નેક્સ્ટ આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા સૂત્રોના વિડીયો બનાવવાના છીએ તો આપણા ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો ફટાફટથી કરી લેજો તો આજે આપણે જોઈશું ચોખ્ખા નફાનું ગુણોત્તર તો સૂત્રમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે ચાલવાનું છે એ જોવાનું છે સૂત્ર બધા જ મોઢે કરી લેજો ચોખ્ખા નફાનું ગુણત્તર તો સૂત્ર સાથે જ સૂત્રના નામ સાથે સૂત્ર જોડાયેલું છે ચોખા નફાનો ગુણોત્તર છે તો ચોખા નફો છેદમાં વેચાણ ગુણ્યા સો ગયા વિડીયોમાં પણ મેં કીધું તો એવી રીતે પહેલાં ચોખ્ખો નફો છે તો પહેલાં સ્ટેપ બાય સ્ટેપ શોધી લઈએ તો ચોખ્ખો નફો શોધવા માટેની બે રીત આમાં આપેલી છે એ આપણે જોઈ લઈએ તો ચોખ્ખો નફો તો આ જે ચોખ્ખો નફો છે એ આપણે કેવું લેવાનો છે તો વ્યાજ અને કરવેરા બાદ કર્યા પછીનો એટલે કોઈ પણ નફો આપ્યો હશે તમને એ નફામાંથી તમારે વ્યાજ અને કરવેરા બાદ કરવાના રહેશે તમે જોઈ શકો છો વ્યાજ અને કરવેરા પહેલાંનો ચોખ્ખો નફો એમાંથી પહેલાં શું બાદ કરી દીધું છે વ્યાજ એટલે નીચે શું લખી દીધું છે કે વ્યાજ બાદ પરંતુ પહેલાંનો ચોખ્ખો નફો અને એનામાંથી તમે કરવેરા બાદ કરશો તો તમને કરવેરા પછીનો મળી જશે

મળી જશે અને આ ચોખ્ખા નફાની અંદર તમારે વ્યાજ અને કરવેરા બાદ કરવાના રહેશે ઓકે તો જો આ નુકસાનની અંદર શું નુકસાન આવશે તો મિલકત વેચાણની ખોટ હોય આગથી થયેલું નુકસાન છે ચોરી થયેલું આ બધું જ આની અંદર આવશે ને નફો તો તમને રોકાણ પર કોઈ વ્યાજ મળે છે સરકારી જામીનગીરી પર મિલકત વેચાણ પર કોઈ ડિવિડન્ટ મળે છે મળેલ ડિવિડન્ડ છે તો આ બધો જ તમારો નફો અને નુકસાન તમારે બાદ કરવાનો રહેશે આઈ હોપ કે તમને સમજ પડી રહી છે મેઇન મુદ્દો આપણે ચોખા નફાનો ગુણત્તર શોધવાનો છે અને ચોખા નફાનો વ્યાજ અને કરવેરા બાદનો હોવો જોઈએ વ્યાજની અંદર તમારે લોનનું વ્યાજ અને ડિબેન્ચરનું વ્યાજ બાદ કરવાનું રહેશે આખી પ્રોસેસ તમે દાખલો ગણશો ને તો તમને વધારે પ્રેક્ટિકલ લાગશે એટલે અત્યારે તમે સૂત્ર મોઢે કરી લો આપણે દાખલામાં વધારે ફોકસ આપવાનો છે તો વ્યાજ અને કરવેરા બાદનો નફો શોધવાનો છે જેમાં વ્યાજ અને કરવેરા બાદ કરી દઈશું અને આ ચોખ્ખો તમને નફા નુકસાનમાં આપ્યો હોય તો તમારે કેવી રીતે સુધારીને કરવાનો છે એ તમને ખબર પડી પછી તમારે આની અંદર કિંમત મૂકી દેવાની ચોખ્ખો નફો છેદમાં વેચાણ ગુણ્યા સો ચોખ્ખો નફો પહેલાં શોધી લેવાનો ચોખ્ખા નફા માટે જે વિગત શોધવાની છે બધી જ આપણે શોધી લીધી વેચાણ તો વેચાણ મેં તમને ગયા વિડીયોમાં બતાવી દીધું હતું કે વેચાણ તમારે કઈ રીતે શોધવાનું હોય તો તમે ઉધાર વેચાણ કે રોકડ વેચાણનો સરવાળો કરી શકો છો જો હવે આપણે જોઈ જ લઈએ તો વેચાણ આમાં લખેલું છે વેચેલ માનની પડતર પ્લસ કાચો નફો અથવા તો રોકડ વેચાણ પ્લસ ઉધાર વેચાણ આ મેં તમને કાચા નફાના ગુણોત્તરમાં સમજાવી દીધું છે એટલે આઈ હોપ કે તમને ખબર જ હશે તો સ્ટેપ બાય સ્ટેપ ખબર પડી ગઈ છે તમને તો હવે આપણે આગળના વિડીયોમાં જોશું સંચાલન ગુણોત્તર તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ અને આ સૂત્ર મોઢે કરી લેજો નોટબુક